आगे बात करें समाचारों में राजकोट में आधार कार्ड केन्द्र पर लोगों ने हालाकी पड़ी रही है। आधार कार्ड कढ़ावा अने सुधारो करवा माटे लोगों ने धक्का खावानो वारो आव्यो छे। वहली सवार थी लाइनो लगाव्या बाद पण नथी थतुं काम। आधार कार्ड ने पान कार्ड अने चूंटणी कार्ड साथे लिंक करावा कलाकों सुधी लोगों ने लाइन में उभा रहेवू पड़े छे। आरएमसी आधार केन्द्र की संख्या वधारे तेवी लोको मांगणी करी रह्या छे। कलाकों सुधी लाइन में उभा रहेवाथी लोकोनो समय पण बगड़ी रह्यो छे। आधार कार्ड लिंक करावा लोको रजा पाड़ीने आवे छे, परंतु केन्द्र पर काम ना थता लोको हालाकी वेठी रह्या छे। राजकोट में हाल 13 जेटला आधार केन्द्र कार्यरत छे, जेमां मुख्य केन्द्र में 8 मांथी मात्र 4 काउंटर चालू होवाथी लोकोने कलाको सुधी लाइनों में उभा रहेवानो वारो आव्यो छे। राजकोट महानगरपालिकाना आधार कार्ड केन्द्रों पर लोकोनी वहेली सवारथी ज भीड़ छे ते जोवा मळती होय छे। चूंटणी कार्ड साथे लिंकअप करावानुं होय के पछी अन्य कोई काम होय, तमाम जग्याए लोकोने धर्मना धक्काओ छे ते खावा पड़ता होय छे। हाल राजकोट महानगरपालिकाना सेंट्रल झोन खाते छीए के ज्यां आधार कार्ड केन्द्र आवेलुं छे ने त्यां वहेली सवारे 8 वाग्याथी ज लोकोनी लांबी कतारो छे ते जोवा मळी रही छे। खास करीने 8 जेटली जे कही शकाय के किटो छे ते आपवामां आवेली छे, परंतु 4 जेटली ज किटो छे ते कार्यरत छे। 13 जेटला केन्द्रो आवेला छे, तेम छतां पण लोकोना काम छे ते थता नथी, अने तेने कारणे लोकोए क्યાંક પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવતો છે। મારી સાથે કેટલાક લોકો અહીં આધાર કાર્ડમાં સુધારો કરવા માટે આવેલા છે, તેમની સાથે વાત કરીશું। કેટલા વાગ્યાથી બેઠા છો, કઈ રીતની પરિસ્થિતિ? છેલ્લી 2 કલાકથી બેઠા છીએ, ફૂલ ટ્રાફિક છે, અંદર કામ બહુ ધીરેથી ચાલે છે। કારણ શું? એ કઈ આઈડિયા નથી સાહેબ, અંદર શું કરતા હોય, બાકી બારે બેસાડે છે, અંદર પણ બેસાડે છે। તમે શું કરાવવા માટે આવ્યા, કેવી પરિસ્થિતિ? નામ સુધારવા માટે આવ્યા છે સાહેબ। ચોક્કસ જે નામ સુધારવા માટે થઈને લોકો જે આવ્યા છે, તેમને પણ ધર્મના ધક્કાઓ છે તે ખાવા પડતા હોય છે। આ જ પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ છે તે થયેલું જોવા મળી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા આધાર કાર્ડને લઈને આધાર કાર્ડ કેન્દ્રો 13 જેટલા કાર્યરત છે, શું કહેશો, સેના માટે આવ્યા છો, ક્યાં કેટલા વાગ્યાથી ઊભા છો? 9 વાગે આધાર કાર્ડનો અપડેટ કરાવવા। શું અપડેટ કરાવવાનું છે, કેટલા અહીં કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ 2 કલાક બેઠા છે। સાજે 2 કલાકથી લોકો અહીં બેઠા છે, પરંતુ તેમના કામ છે તે થતા નથી, અને તેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો છે તે લોકોએ ક્યાંક કરવાનો વારો આવ્યો છે। મારી સાથે કેટલાક અન્ય લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કેટલા વાગ્યાથી અહીંયા ઊભા છો, શું કામ કરવા માટે આવ્યા છો? અમે અહીંયા 1 કલાકથી ઊભા છીએ, હજી વારો ન થયો, હજી એવું લાગે છે કે 2 કલાક જેવું થઈ જશે। એટલે તમે આવ્યા એટલે અહીંયા બધી સુવિધા ચાલુ કરી દીધી છે, ખુરશીન બુરશીઓ બધી, એટલે પહેલાથી જઈને ખબર હશે કે અહીંયા ખુરશી બુરશી રાખવાની હશે, એટલે એવું ચાલી રહ્યું છે, 2 કલાક જેવું થઈ ગયું છે। શું કહેશો આપ, કેવી પરિસ્થિતિ? વધારવું જોઈએ, એકાદું કેન્દ્ર વધારવું જોઈએ, ગામડાના લોકો આવે એના માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ, બાર ગામથી ભાડા ભરીને આવતા હોય। બાર ગામથી પણ લોકો આવતા હોય છે, જે રીતના અહીં લાંબી કતારો છે તે લોકોની જોવા મળી રહી છે। 8 જેટલી જે કીટો આપવામાં આવી છે, તેમ છતાં પણ 4 જેટલી કીટો છે તે કાર્યરત છે તે રાખવામાં આવી છે, ને તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। રાજકોટ શહેરની અંદર અલગ અલગ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 13 જેટલા કેન્દ્રો આવેલા છે, ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। લોકોને આધાર કાર્ડની અંદર સુધારા કરાવવા હોય કે પછી કોઈ પણ કામ હોય, લિંકઅપ કરાવવું હોય, તેને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। લોકો લાંબી કતારોની અંદર ઊભેલા છે તે વહેલી સવારથી જોવા મળી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પેટનું પાણી છે તે હલતું નથી, કારણ કે દરરોજ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। ત્યારે હવે ક્યાંક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા આ સુવિધાની અંદર ક્યાં સુધીમાં વધારો કરે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા।